8400400400 યાદ કરી લો આ નંબર, કેમ કે હવે તમારા મેથ્સના સવાલ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજીના સવાલ હોય, તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળશે તમારા વોટ્સએપ નંબર પર. બસ તમારા ફોનની અંદર ડાઉટ નેટનો 8400400400 નંબર સેવ કરવાનો છે, એડ કરવાનો છે, અને કોઈ પણ ક્વેશ્ચન નથી આવડતો તો એ ક્વેશ્ચનનો ફોટો પાડવાનો છે, એ ક્વેશ્ચનને ક્રોપ કરવાનો છે, અને 5 સેકન્ડની અંદર વિડીયો સોલ્યુશન મળી જશે. ક્લાસ 6 થી 12 સુધી આઈઆઈટી જીઈ નીટ સીબીએસઈ બોર્ડ કે કોઈપણ રાજ્ય બોર્ડનો પ્રશ્ન હોય મોકલો વોટ્સએપ નંબર 8400400400 પર અને મેળવો તરત વિડીયો સોલ્યુશન. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ. નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર થંબનેલમાં તમે જેવી રીતે જોયું એવી રીતે ધોરણ 12ની અંદર ઇંગ્લિશ વિષય 2022ની અંદર બોર્ડની પરીક્ષા આપવાના છે. તો એ મિત્રો માટે વિભાગ એ થી લઈ અને વિભાગ ઈ એટલે કે સેક્શન એ થી સેક્શન ઈ સુધીના સંપૂર્ણ ક્વેશ્ચન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે એ આપણે જવાબ સાથે અને સોલ્યુશન મેળવવાના છે. તો અહીંયા તમે પહેલો જ વિષય જોઈ રહ્યા છો, ધોરણ 12 અંગ્રેજી. તો એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન પાઠની અંદરથી ટ્રુ અને ફોલ્સ એટલે કે ખરા અને ખોટા પૂછાય છે. તો અહીંયા આપણે સીધે સીધા તમારા માઇન્ડની અંદર ફિટ થઈ જાય એવી રીતે આપણે ભણવાનો પ્રયાસ કરીશું. એઝ યુઝ્યુઅલ આપણી જે ક્લાસનો રૂટીન છે કે ભાઈ આપણે કોઈ પણ ક્લાસ શરૂ કરીએ તો એની પહેલા એક મોટિવેશન કોટ આવે છે, અને અહીંયા આપણે એક આપેલું છે કે સપને અપને સપનો કો લોગો કા મત બતાવો ઉને પૂરા કરકે દેખાઓ ક્યોંકિ લોગ સુનને સે જ્યાદા દેખના પસંદ કરતે હૈ. આપણા માંથી મોટા ભાગના લોકોની એક ખામી હોય છે કે ભાઈ હું આ કરીશ બધાને કહી દેવાનું. નો ડાઉટ કેવું જોઈએ, એનાથી કોઈ વિરોધ પણ નથી, એનાથી પણ વાંધો પણ કઈ નથી. પણ મોટામાં મોટી ખામી આપણી એ છે કે આપણે કહીએ છીએ પણ કરતા કઈ નથી. એટલે એક વસ્તુ યાદ રાખવાનું કે લોકોને સાંભળવામાં કોઈ રસ છે નહીં. કંઈક કરીને બતાવશો, કંઈક હાસિલ કરીને બતાવશો તો કંઈક લાગશે, એટલે કે એને સાંભળવા કરતા જોવામાં વધુ રસ છે. આપણે મોટી મોટી જીતતા હોય કે ભાઈ બોર્ડની પરીક્ષા અમારે 80% આવશે, 90% આવશે, 70% આવશે, એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક ત્યારે પડે છે કે તમે 80 લાઈન દેખાડો એ લોકોને પસંદ આવે છે. એટલે યાદ રાખવું હંમેશા, કામ વધારે કરો, બહુ બોલબોલ નહીં કરવાનું, ખોટે ખોટું કોઈને કહેવાનું નહીં કે આઈ એમ સમથિંગ, હું આમ કરીશ નહીં, કરીને દેખાડો. ઓકે, જોઈએ સૌથી પહેલા આપણે પહેલો જે ક્વેશ્ચન અહીં આપેલો છે. નાના હેડ મેડ હિસ એડજસ્ટમેન્ટ વિથ નાની, ગુજરાતી એનું હું કહી દઉં તમને, એનું ગુજરાતી થાય છે કે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન સાધ્યું હતું અથવા તો કર્યું હતું. તો સિમ્પલ વસ્તુ છે, આપણો પહેલો જ ચોથો યુનિટ જોઈએ, એમાંથી 4.1ની અંદર એડજસ્ટમેન્ટ ટાઇટલ જ છે સમાયોજન. તો આ વિધાન બિલકુલ સાચું છે. કેવી રીતે સાચું છે, જો જ્યારે પણ તમને ધ એડજસ્ટમેન્ટ આ પાઠમાંથી કોઈ ખાલી જગ્યા પૂછે અને એની અંદર નાના અને નાનીના સમાયોજનની વાત હોય તો આ વિધાન બિલકુલ સાચું છે, કેમ કે પાઠનું નામ જ છે ધ એડજસ્ટમેન્ટ સમાયોજન. તો નાનાએ નાની સાથે સમાયોજન સાધેલું હતું એટલે કે એકમેક સાથે મળતું હતું અથવા તો સમાયોજ એકબીજામાં એકબીજાની ભાષા અથવા તો એકબીજાને સમજતા હતા એ ટાઈપનું કંઈક થઈ શકે. તો આ વિધાન બિલકુલ સાચું છે. એટલે કે જ્યારે પણ ધ એડજસ્ટમેન્ટ પાઠમાંથી એક વિધાન આવે કે ભાઈ નાના અને નાની નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ સમાયોજન સાધેલું હતું, વિધાન બિલકુલ સાચું છે. એના પછી આપણે બીજું વાત કરીએ, બીજું આપેલું છે ધ માઇન્ડ ઇઝ ઇમોશનલ રેશનલ પાર્ટ ઓફ હ્યુમન બિંગ. આનું ગુજરાતી એવું થાય છે કે ભાઈ મન છે એ માનવીનો ભાવાત્મક ઇમોશનલ એટલે ભાવાત્મક તર્કસંગત એટલે કે રેશનલ અને પાર્ટ ઓફ હ્યુમન બિંગ એટલે કે માણસ માનવીના મન એ માનવીના ભાવાત્મક અને તર્કસંગત ભાગ છે. આ વિધાન પણ ખોટું છે. કેમ કે એ માનવીનો ભાવાત્મક અને તર્કસંગત ભાગ નથી. એના પછી ત્રીજું વિધાન આપેલું હતું એ હતું વર્લ્ડ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ એટ ધ એપલ ઓર્ચાર્ડ ઓન ધેર ઓલ્ડ ફાર્મ. ગુજરાતીયાનું કંઈક એવું થાય છે કે ભાઈ વર્લ્ડ છે એમને એના ખેતરની અંદર સફરજનનો જે બગીચો હતો, એપલ એટલે સફરજન, ઓર્ચાર્ડ એટલે બગીચો ગાર્ડન, તો એની અંદર તેના પ્રથમ પ્રાણીનું એનિમલ એટલે પ્રાણી ઓલ્ડ સ્કેચ સોરી તેર ઓલ્ડ ફાર્મ એટલે કે એના જૂના ખેતરની અંદર સફરજનના બગીચામાં વોલ્ટે એમના પ્રથમ પ્રાણીનું સ્કેચ એટલે કે ચિત્ર દોર્યું હતું. તો આ જે વિધાન છે એ બિલકુલ સાચું છે કે ભાઈ વોલ્ટ દ્વારા જે ચિત્ર દોરવામાં આવેલું હતું એ ચિત્ર કહી શકાય કે સફરજનના બગીચાની અંદર દોરવામાં આવેલું હતું. એના પછી લાસ્ટ એક આપેલું છે વેન લવ ઇન્સ્ટોલ ઇન ઇટ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ. પાસ્ટ હર્ટ એટલે કે ભાઈ કોઈ ખરાબ આદતો, રોષ, દોષ આ બધું છે ભૂસાઈ જાય છે. અને ગુજરાતી કંઈક આવું થાય છે કે ભાઈ જ્યારે લવ એટલે કે પ્રેમ ઇન્સ્ટોલ પ્રસ્થાપિત થાય છે ત્યારે તે આપમેળે પાસ્ટ હર્ટ એટલે કે ભાઈ કોઈ રોષ હશે, ગુનો હશે આ બધાને
ભૂસી નાખશે. તો આ વિધાન બિલકુલ સાચું છે. તો એ ચાર વિધાનો આપણે જોયા. પહેલું તો એડજસ્ટમેન્ટ પાર્ટમાંથી, બીજું ઇમોશનલ જે છે માઇન્ડ વાળો પાર્ટ છે એમાંથી છે, ત્યારબાદ વોલ્ટ ડિઝની વાળા પાર્ટમાંથી છે, અને એક કેન યુ ઇન્સ્ટોલ પહેલા જ યુનિટની અંદરથી એક લીધેલું છે. એના પછી આપણે વાત કરીએ, અહીંયા આપેલું છે recentmate.com prevent love from being properly installed. તો આનું ગુજરાતી કઈક એવું થાય છે, રિસેન્ટમેન્ટ એટલે રોષ એવું કઈક એનું ગુજરાતી થાય છે, પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતા અટકાવે છે. સીધી જ વસ્તુ છે કે ભાઈ તમારા દિલની અંદર, તમારા હૃદયની અંદર રોષ દોષ કોઈના ખરાબ કરવાની લાગણી છે તો તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકતા નથી. તો આ વિધાન બિલકુલ સાચું છે. એના પછી બીજું એક વિધાન આપેલું છે, હેલન કેલર ગીવ ધ સ્પીચ એટ કારગેલ હોલ ઓન January 5, 1916 ની અંદર. ગુજરાતી કઈક આવું થાય છે કે ભાઈ હેલન કેલરે 5 જાન્યુઆરી 1916 ના રોજ કાર્નેગલ હોલ ની અંદર પોતાનું ભાષણ આપ્યું. તો ફેક્ટ ડેટા વાળો ક્વેશ્ચન હતો અને વિધાન બિલકુલ સાચું છે કે ભાઈ 5 જાન્યુઆરી 1960 ના રોજ એ પોતાનું ભાષણ આપે છે. એના પછી આપણે વાત કરીએ, આન્ટ વર્ક ઇન ડિસઓર્ગેનાઇઝ વે. ડિસઓર્ગેનાઇઝ એટલે કે અવ્યવસ્થિત, આન્ટ એટલે કીડી, વર્ક એટલે કામ. ગુજરાતી આનું કઈક આવું થાય છે કે ભાઈ કીડીઓ અવ્યવસ્થિત રીતે કામ કરે છે. તો આપણે જે પાઠ જોયા હતા એની અંદર આપણે જોયું હતું કે ભાઈ કીડીઓનું જે કામ છે એ પરફેક્ટ વ્યવસ્થિત છે, અવ્યવસ્થિત નથી. તો આ વિધાન ખોટું છે. કેમ કે કીડીઓનું જે કામ છે એ એકદમ પરફેક્ટલી અને વ્યવસ્થિત રીતે થાય છે, સમૂહની અંદર થાય છે, અવ્યવસ્થિત રીતે થતું નથી, અવ્યવસ્થિત રીતે એક કાર્ય કરતા નથી. તો આ વિધાન બિલકુલ ખોટું છે. અને લાસ્ટ એક આપણે અહીંયા આપેલું છે, વોલ્ડ અર્ન હિઝ ફર્સ્ટ મની બાય ડ્રોઈંગ અ સ્કેચ ઓફ અ નેબર્સ એટલે કે પાડોશીનો ઘોડો હોર્સ. ગુજરાતી કઈ આનું આવું થાય છે કે ભાઈ વોલ્ટે એના પ્રથમ પૈસા અર્નિંગ કમાણી પાડોશીના ઘોડાનું સ્કેચ એટલે કે ચિત્ર દોરીને કમાયા હતા. તો આપણને ખબર હશે કે ભાઈ એના પાડોશીના ઘોડાનું એક ચિત્ર વોલ્ટ દોરે છે અને એના બદલામાં એને થોડી ઘણી કમાણી થાય છે, થોડી ઘણી ઇન્કમ થાય છે. તો આ વિધાન છે એ બિલકુલ સાચું છે. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અહીંયા તમને જેટલા પણ ખરા અને ખોટા કીધેલા છે, ટ્રુ અને ફોલ્સ મેં તમને સમજાવેલા છે વિથ ગુજરાતી, એનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે, એનો ગુજરાતી અર્થ શું થાય છે અને એ વિધાન સાચું છે કે ખોટું, આટલી વસ્તુ મેં તમને છે એ સમજાવી. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને અહીંયા તમને જે પીડીએફ ફાઇલ આપેલી છે એટલે કે ખરા ખોટાની જે પીડીએફ ફાઇલ આપેલી છે તમારે ડાઉનલોડ કરવી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર એટલે કે આ વિડીયોનો ટાઇટલ ઉપર ક્લિક કરશો એટલે તમને ડિસ્ક્રિપ્શન ઓપન થશે, ત્યાં એક લિંક મળી જશે. તો ત્યાંથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે, અને એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ.